નારાયણ વિદ્યા વિહારના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણનો હું મિશ્રી સુમિત્રા આભાર વ્યક્ત કરું છું કે જેમણે તારીખ ત્રીજીને રવિવારના રોજ જે વાલી મિટિંગનું આયોજન કર્યું તે આદરને લાયક છે, જેમાં પરેશ ભટ્ટનું જે બાળકો પ્રત્યેનું ઉદ્બોધન દ્વારા બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવવું, તેમની સાથે કેવું વર્તન કરી ને અભ્યાસ પ્રત્યે તેમની ઉત્સુકતા કેળવવી એની અમને ખૂબ સારી રીતે સમજણ આપી, એ બદલ હું શાળાના આચાર્ય તેમજ શિક્ષકોનો ખૂબ તહે દિલથી આભાર વ્યક્ત કરું. જય નારાયણ. નારાયણ વિદ્યા વિહાર શાળામાં ભણતું મારું બાળક જેનું નામ હરપાલસિંહ ધર્મેન્દ્રસિંહ સિંધા છે, તે ધોરણ 2 અમા અભ્યાસ કરે છે, જેના હું વાલી શ્રી અમીશાબેન ધર્મેન્દ્રસિંહ સિંધા છું. આપણી સાથે તારીખ 3/5/2020 રવિવારના રોજ 10:30 વાગે યુટ્યુબના માધ્યમ દ્વારા અમદાવાદથી પરેશભાઈ ભટ્ટ તેમને પોતાનો કિંમતી સમય આપીને તેઓએ આપણને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. આપણા બાળકને ડિસિપ્લિનથી બેસાડવું, ટાઈમસર રોજ ક્લાસ ભરવા, સારાના વર્ગખંડ જેવો માહોલ રાખવો, અમુક દ્રષ્ટાંતો કીધા તેના દ્વારા વાલીઓએ જાગૃત થવું, વાલીઓના મૂંઝવતા પ્રશ્નોનો પણ હલ મળી રહ્યો. શાળાના પ્રિન્સિપાલ શ્રી મહેશ સર ઠાકર દ્વારા આપણને પરેશભાઈ ભટ્ટના વક્તવ્ય સાંભળવાનો લાભ મળ્યો, યોગ્ય માર્ગદર્શન મળ્યું, તેથી પ્રિન્સિપાલ સર નો શિક્ષકોનો આભાર માનું છું. નારાયણ વિદ્યા વિહાર શાળા આપણો પરિવાર છે. પરિવારનું મિશન શરૂ થયું છે. મિશનને પાર પાડવા માટે વાલીશ્રીઓ સહયોગ આપીશું. આપણને પરેશભાઈ ભટ્ટ દ્વારા જે કઈ શીખવા મળ્યું છે તેને અનુસરીએ. શાળાના આચાર્ય સરો, શિક્ષકો તથા પરેશભાઈ ભટ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.